नमस्ते मित्रों, अमे भावनगर थी आजे मोटा आसराणा जई रह्या छीए अने रस्ता में तळाजाथी आगळ अष्टांग आयुर्वेद धाम के जे डॉक्टर महेन्द्र सिंह सरवैयाए अहीं शुरू कर्युं छे। डॉक्टर महेन्द्र सिंह सरवैया ए आयुर्वेदाचार्य छे। सरकार में पहला पोतानी सेवाओ आपता हता। कोरोनाना समय में आयुर्वेदिक औषधिओना माध्यम थी तेमणे हजारों दर्दीओने साझा कर्या हता। अत्यारे ए अहीं पोतानु एक अष्टांग आयुर्वेद धाम शुरू करी हजारों दर्दीओनी सेवा करी रह्या छे। तो आजे आपणे एमना आ अष्टांग आयुर्वेद धामनी मुलाकात लईए। પહેલાં તો આપ સૌના ચરણોમાં વંદન કરું છું, કારણ કે હું જે કાંઈ છું એ ગુરુ અને અમારા ગુરુદેવ તો હાજર છે એના કારણે છું અને હંમેશા મને ઈચ્છા હતી કે મારે બહુ મોટો શિક્ષક બનવું છે. એ દાજ રહી ગઈ, હવે વિદ્યાર્થી ઉપર સમજાય એટલે બહુ બધું આપણે લાંબા સમયનું વિચારી અને વિઝન સાથે કામ કરવાનો પ્રયત્ન કર્યો, સંપૂર્ણ જ કરી શક્યા પણ પ્રયાસ કર્યો. જાપાનમાં એક ચાલે છે ટ્રી થેરાપી, કે જેની પાસે લોકો જાય અને એને ભેટે સ્કેનિંગ ઉપર કર્યું. તો શાસ્ત્રને આપણે ધ્યાનમાં રાખીએ, ઓરિજિનલ આપણે જે અશોક કહીએ છીએ, આપણે અત્યારે આસોપાલન અશોક કહીએ, વાસ્તવિક દ્રષ્ટિએ સારા કા ઇન્ડિકા એ અશોક છે, એ આ પ્લાન્ટ છે. એક્ઝેક્ટ 10-10 5 પ્લાન્ટ અહીં નાખેલા છે. એન્ટ્રીમાં એન્ટર થતાં પહેલું અશોક આવે એટલે અશોકનું સંસ્કૃત શ્લોક છે, શોકમ હરતી નિત્ય અશોક, જે આવનારના દરેકના શોકનું નિવારણ કરીને ઓરાથી એના પ્રભાવ છે. આપણે એન્ટ્રીમાં અશોક રાખ્યું, બંને બાજુ કેતકી રાખ્યું છે, બે પવિત્ર વૃક્ષ છે અને ડિઝાઇન પણ સારી હોય. બે ધ્યાન રાખ્યું, એક તો ડિઝાઇન એ સારી લાગવી જોઈએ અને બીજું પવિત્ર વૃક્ષ, એટલે આ બંને કેતકી છે. એક જેટ સામે સામે દોરાથી માપ લઈને બંનેના મૂળ એક જ સરખી સાઈઝમાં આવે એ રીતે આ કેતકી રાખ્યું. આ છે સહચર. સહ એટલે દરેક જગ્યાએ, ચ એટલે ફરનાર, આખા શરીરમાં ફરનાર વાયુ જે હોય આમવા, વાયુના દુખવામાં સારામાં સારું કામ કરે એટલે વાયુ વ્યાત વ્યાત એ અત્યારે ખૂબ છે અને એન્ટ્રીમાં એના દર્શન થાય આપણે. આગળ જતા ત્રણેય પ્રકારના ધતુરા છે, ધતુર એક જ પ્રકારનો, પણ પીળો ધતુરો રસાયણ વિદ્યામાં કામ આપે, કાળો ધતુરો છે વિશિષ્ટ મેડિસિન પ્રોપર્ટી ધરાવે અને સફેદ ધતુર, તો ત્રણેય ત્યાં ધનો છે. આ બાજુ વપરાતી ખૂબ સારી ઔષધિ છે લગોડ, અને એ સોજો પણ ઓછો કરે દુખાવો. લગોડમાં બહુ બધી વેરાયટી આપણે અત્યાર સુધીમાં અમે 3 વેરાયટી જોઈ છે, ચોથી વેરાયટી આપણી પાસે બાકી છે, આપણે ગોતીએ છીએ. હવે તમે જો બધી નગોડ જ છે પણ આના લીવ સેરેટ લીવ્સ એટલે ખાંચવાળા છે, આના લીવ લેન્સોલી છે કાલા કિસ્મત, અને આના લીવ છે બ્લેક છે આખા કાળો, અને હજી એક લીવ છે ઓબેવેટ, એ બાકી છે આપણે નાખશું. તો ત્રણેય નગોડ છે વાઇટેક્સ નિગુંડો, અલગ અલગ પ્રકાર, હા, પણ ત્રણેય ની અંદર અલગ અલગ તત્વો છે, અલગ અલગ વેરાયટી, અલગ અલગ રોગમાં અલગ અલગ ઓરા પ્રમાણે અલગ અલગ લોકોને આ નગોડ વાપરી, આમાંથી આપણે આનું કલ્ટિવેશન કરીને અલગ અલગ જગ્યાએ વાવવાનું ચાલુ કર્યું. કોઈને સ્કૂલમાં છે, કોઈને કોલેજમાં વાવવું હોય તો અહીંથી આપણે સારી કુલ કટિંગ થઈ જાય. એટલે આ આખું એન્ટ્રીમાં ઔષધિ કલેક્શન માં ગયા, તો આપણે ટ્રાય કરતા સહચર થાય કે નહીં, તો એના બીજ માંથી વાયવા એટલે કોયડા, પછી એનો ધરું કર્યો અને પછી આ વાયવા, એટલે એ સક્સેસફુલ છે. એનો કે ફ્યુચર માં કાલ હવારે આપણે ખેડૂતો પાસે ફાર્મિંગ કરાવવું છે, આપણી પાસે એક યાદ રહે કે ફાર્મિંગ એનું થઈ શકે. અહીંયા આપણે આખું જીએમપી ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ એટલે કે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે આખી આખી 3 માળની આયુર્વેદિક ઔષધાલય બનાવીએ છીએ, જેમાંથી ઇન્ટરનેશનલ લેવલના સ્ટાન્ડર્ડની મેડિસિનમાં ક્યારે આપણે ડ્રગ્સમાં વાંધો આવે નહીં. અત્યારે એનું નાનું ફોર્મ અહીંયા, પણ ના એવું નથી, કોઈ પણ સેલ ડીજનરેટ થાય તેની રીજનરેશન કરનારી ઔષધિ પ્રકૃતિ આપણે આપેલી. બ્રેઇનના સેલ માટે બ્રાહ્મી શંખપુષ્પી, હાર્ટના સેલ માટે અર્જુન, લીવરના સેલ માટે વિકળો અથવા ગળો, એવી રીતે હાડકાના સેલને રીજનરેટ કરી શકે એટલે આ છે હાડ હાંકળ. હાડ હાંકળ એટલે હાડકાને શાનદાર, આને તમે આવી રીતે તોડો અને આમ ફોલો એટલે હાડકા જેવા જ આકાર નીકળે, જોવા નથી વ્હાઇટ કલર. આનો પલ્પનો, આનો ગાયના ઘીમાં ઉકાળીને અસ્થિ શૃંખલા કહેવાય, આનું ઘૃત બને, જેમાં ગાદી ઘસાઈ ગઈ હોય, કમરમાં મણકા ઘસાઈ ગયા હોય કે ગોળો ઘસાઈ ગયો, અત્યારે ખૂબ બધાનો પ્રોબ્લેમ છે, એની આ બેસ્ટ મેડિસિન છે, બહુ સારી ઔષધિ છે. ઘીમાં ઉકાળવાની, હા, એટલે આને પહેલા આને આ ગાંડી થઈ જાય, ગાંડી બિલકુલ થઈ જાય, આપ જોતી હોય તો અહીંથી અમને આપશો. હા, અને આમાં છે ને ગોળ વાળી છે ને એના મેડિસિનલ પ્રોપર્ટી, આમાં ઘણી બધી વેરાયટી છે, આ કેક્ટસની કુળની છે પણ ગોળની પોટેન્સી સારી. તો આ તો હજારો આના રિસર્ચ પેપર એ પ્રકાશ છે, આપણે તો પ્રેક્ટિસમાં હું તો ખૂબ અસ્થિ શૃંખલા ઘૃત વાપરું,
અને ટેકો જોઈએ એટલે કાલ હવારે આપણી આ રીચર્સ ઉપર જાય વાવી દીધી કે આ થાય કે નહીં, ટેકો કોઈ લાવું સરસ મજાની મોટી થાય તો કાલ હવારે આનું ફાર્મિંગ ફ્યુચરમાં થઈ શકે. ખોરાકથી મોટી આ દુનિયામાં કોઈ જ દવા નથી. આપણે આપણા પ્રવચનમાં કહીએ કે તમે ખોરાક મુખ્ય છે ને એટલે જ રિઝલ્ટ આપને આવે. હવે અત્યારે ધારો કે રિઝલ્ટ લેવું, ખોરાક લેવા જાવ તો કેમિકલ પેસ્ટિસાઇડ ને ફર્ટિલાઇઝર વાળો આવે. તેની સામે ભારત પાસે છે ભારતની લેન્ડ અને ભારતની ગાય ભૂમિ. તો અત્યારે ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંડ્યા. તો ખેડૂતોને આપણે જે 3 વર્ષથી એક પણ કેમિકલ ન વાપરતા એવા ખેડૂતો હોય તે આપણો સંપર્ક કરે. આપણે જરૂર આવશ્યકતા હોય તો બજાર ભાવ કરતાં 5-10% ભાવે આપણે વધારે ખરીદી લઈ અને દરેક વસ્તુ દેશી ગોળ બ્રાઉન સુગર મગ મઠ બધી જ વસ્તુ અહીં રાખીએ. એક ઘી નથી રાખતા કારણ કે છે વિશ્વાસ નથી, પણ એનું આપણે વિકસિત કરી રહ્યા છીએ. ગોળ કે છે એ એમાં આ બધું ધનજીભાઈ લાધવા શેખ નિવૃત્ત શિક્ષક છે, એ આ બધું સંભાળે છે અને એ બધું વ્યવસ્થા આપે છે. એટલે ઘીમાં આપણે એવો મોડલ ઊભું કરીએ, આસપાસના જે ખેડૂતો છે એ ગાય બાંધે છે 35 રૂપિયા આવે લીટરના, આપણે 10 રૂપિયા વધારે આપી દઈ અને અહીંયા દૂધ લાવીને નજર સામે ઘી કરવાનો નેક્સ્ટ લેવલમાં પ્લાન છે. આવો અંદર આપણે બતાવી સમયપત્રક છે. ડાયાબિટીસ બીપી હૃદયરોગ માટે બુધવારે, બાળકો માટે ગુરુવારે, શુક કેન્સર માટે શુક્રવારે, ઓબેસિટી રવિવારે, શનિવારે, જન્મ લોપડી સોમ મંગળ રવિ, જે વાર હોય આ પ્રમાણે આવવાનું. અડવડું ના ચાલે. સોના દર્દી એરોડિયું તેલ છે, કોઈ આમાં રિફાઇન્ડ ડબલ રિફાઇન્ડ નેચરલ એરોડિયું આવવા આવે. આ સરસો તેલ છે, આ શિંગ તેલ છે, તો આ બધું દેશી ઘાણીના તેલ. આપણે જે સાકર વાપરીએ છીએ એ ખાંડમાંથી બને છે, ખાંડની પ્રોસેસમાં સલ્ફ્યુરિક એસિડ ઉપરાય. આ પામ કેન્ડી છે, નેચરલ સાકર છે, આનો કલર ઓરિજિનલ આવો હોય. હા, આ બધું જે ખેડૂતો લાલ ચોખા છે ઉત્તમ છે, સૌથી દેશી મગ, ફરાળી મીઠું સંચળ મગ મઠ બાજરો જુવાર આ બધી જ વસ્તુ. એક ગૃહ ઉદ્યોગમાં બહેનો સરસ મજાનું બનાવડ આવે છે ખાખરા દામનગરની પાસે, તે બહેનો પાસેથી આપણે બધા આ ખાખરા સિંગ તેલમાં બનાવેલા મંગાવીએ. પાસે રો સુગર એટલે આજે સાકર છે એમાંથી બનેલી છે, ઓરિજિનલ સુગર આવ્યું હોય રો સુગર, એમાં એક પણ પ્રકારનું કેમિકલ વપરાતું નથી. હળદરથી માંડીને બધી વસ્તુ, એક શાકભાજી અને ઘી નથી. હવે નેક્સ્ટ લેવલમાં ઘી પછી શાકભાજીનું પણ પ્લાનિંગમાં છે. ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, તેની પાસેથી શાકભાજીની વ્યવસ્થા કરે. આ ગોળ છે તો દરેક એક આમાં લિક્વિડ ફોર્મમાં છે, આ સ્કૂપ ફોર્મમાં છે અને ત્રણે ત્રણ ફોર્મમાં ગોળ રો છો. ગોળ પછી આ સેંધો ફરાળી મીઠું સંચળ આ બધા નેચરલ ફોર્મ. હા, ઇંધણ આથી બધું તો આપણે કઈ રીતે વેચાણ કરી રહ્યા, ગમે ત્યારે આવે આ બધા, કોઈ પણ ગમે ત્યારે આવીને લઈ શકે. આ ચાલુ છે. આ બધી જ ગળો આપણે કટિંગ કરીને કલેક્શન કરાવડાવી, આજુબાજુ મળી જાય. અમુક બલ્ક માંથી આપણે મગાવીએ અલગ અલગ જગ્યાએથી જ્યાં ક્વોલિટી આપણે કંટ્રોલ કરતા હોય. કારણ કે ગાયનું છાણ ગૌમૂત્ર જે વપરાઈ ગયું ને 2-3 વર્ષ એની પોટેન્સી ખૂબ વધી જાય મેડિસિન. ઉકાળા છે આપણે જાતે જ બનાવે છે. ધારો કે સોથર એટલે સોજો ઘટાડવા માટે, આ ત્વક દોષ એટલે સ્કીન માટે, આ ઉદ્વર્તન છે એટલે ઓબેસિટી જે હોય એનું પોતે ચરબી ઓગાળવા માટે, ઓબેસિટી ઓગાળવા માટે. શ્રાવણી એટલે આ એક ઔષધિ છે જે ગાંઠ ઓગાળે, બ્રેન ટ્યુમરમાં કામ કરે. તો આ ખાલી થાય નર્મદા કિનારે એટલે જ્યારે એની સિઝન હોય ત્યારે તેને લાવીને
આપણે કલેક્શન કરી રીતે કૃષ્ણાવલી દરિયા કિનારે થાય તેનું કલેક્શન છે. હવે છે ને અત્યાર સુધીમાં આયુર્વેદમાં એવું થતું હતું કે ભાઈ તમે 30-40 દર્દી જુઓ તો દરેક દર્દીને 1.5-2 કલાક સમજાવવાનો ટાઈમ ખૂબ જતો હતો. આ પ્રોબ્લેમ આવ્યો તો પ્રોબ્લેમનું સોલ્યુશન માટે એવું છે કે ભાઈ અલગ અલગ વાત પ્રમાણે અલગ કરીને કોમન પ્રશ્ન, ધારો કે ડાયાબિટીસને કોમન પ્રશ્ન કે સાહેબ મારું શુગર કેટલા ટાઈમમાં ઘટશે, વિલાયતી દવા મટશે, ચાલુ રાખવાની, ક્યાં ક્યાં રિપોર્ટ કરવાની, કોમન હોય એટલે બુધવારે ડાયાબિટીસ રાખ્યું, શુક્રવારે કેન્સર રાખ્યું, રવિવારે ઓબેસિટી રાખ્યું. હવે અહીંયા સિસ્ટમ એ રીતની છે કે પહેલાં નવા દર્દી આવે 11 વાગ્યાની કેસબારી બંધ થાય, 11 વાગે ભગવાન ધન્વંતરીની પહેલાં આરતી થાય, બેઝિક સૂચના ડિજિટલ બોર્ડમાં બધા નપાઈ જાય કઈ રીતે વારાઓ સિસ્ટમ પૂરું છે, આરતી થાય એટલે બધા ઊભા થાય એટલે શ્રદ્ધા જાગૃત થાય અને બહુ સરસ શબ્દો છે. આરતી પૂરી થાય પછી અહીંયા ભગવાનની આહવાન થાય, પ્રાર્થના થાય, પ્રાર્થના પછી સત્ર આખું ચાલુ થાય, 11 વાગે ચાલુ થાય, 1-1.5 વાગે પૂરું થાય, 1.5 વાગે જમવાનું રેસ્ટ પડે એટલે 2 વાગે પછી 1-1 દર્દીની ઓપીડી અંદર આવે એટલે એના કારણે શું થાય, ટાઈમ આપણો પૂરેપૂરો બચે. બીજું અંદર હું તો ખાલી ચિકિત્સા વિશે વાત કરી શકું, અહીંયા હેલ્થ વિશે પણ વાત કરી શકું એટલે આપણી 15 મિનિટ એના વિશે છે. અખંડ ભારત અને વિશ્વગુરુ ભારત અને ભારતીય સંસ્કૃતિ કઈ રીતે બચે આપણે આ ધરો આવલામાં છે પ્રવચન 10-15 મિનિટ પ્રાકૃતિક ખેતી હેલ્થ એજ્યુકેશન એગ્રીકલ્ચર ઉપર હોય અને બાકી જિંદગીભર કેમ હેલ્થ રહેવું એના વિશેનું આખું સેશન હોય અને રોગ વિશે હોય એટલે આ અમારો સભાખંડ છે. આ આયુર્વેદની વ્યાસપીઠ કથા અહીંથી રોજ અહીંયા થાય છેલ્લે ધ્યાન પ્રાણાયામ પણ આવી જાય, બધી જ સંસ્કૃતિનું બધું આવી જાય અને પછી બધાનું વારો ક્રમ પ્રમાણે બપોર પછી જમવાના રેસ્ટ પછી વારો ચાલુ. આયુર્વેદની કથા કેટલી કરી, અલગ અલગ 7-8 જેટલી કરી આયુર્વેદની કથા કરે, આયુર્વેદ હમણાં 7 માસમાં બનશે, 7 કથા થઈ ગઈ પછી પાછા કરશું મોટા ભાઈ. આ ઓપીડીનું વેઇટિંગ છે, હજારોની સંખ્યામાં અહીં દર્દીઓ આવે છે તો એમને બેસવા માટેની આટલી વિશાળ જગ્યામાં વ્યવસ્થા કરેલી છે. આ આખું કેમ્પસ પણ ખૂબ રમણીય છે, ઔષધિઓ જુદી જુદી ઉગાડેલી છે અને આખો દિવસ વ્યક્તિઓ અહીં રહી શકે એવી વ્યવસ્થા છે. કે ભારતીય જે સંસ્કૃતિ છે સનાતન વૈદિક સંસ્કૃતિ એનો આધાર છે 16 સંસ્કાર અને 16 સંસ્કારનો આધાર છે પંચગવ્ય અને ગૌ માતા એટલે એનું કેન્દ્રસ્થાન ગૌ માતા છે. અને ભારત આવનારા સમયમાં આખા વિશ્વને યોગ આયુર્વેદને આપણી સંસ્કૃતિની જરૂર પડવાની એટલે 3 સૂત્ર છે, વસુદેવ કુટુંબકમ ઉપર આ લોકો છે, માતા ભૂમિ પુત્ર અહમ પૃથ્વ્યમ ધરતી મારી મા છે અને પુત્ર છું, જનની છે જન્મભૂમિ સ્વર્ગાદિ ગરી ગાવો વિશ્વસ્ય માત્ર અને આનો આધાર ઔષધિ ઇતિ માતરમ એટલે ઔષધિ લીધી. અને આયુર્વેદના જેમ યોગના 8 અંગ છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર આદિ એમ કાય બાલગ્રહ ઉદ્વાંગમ શલ્યા દ્રષ્ટા જરા વૃષાનો અષ્ટાવંગાની તસ્યાઉ ચિકિત્સા એનો 2 આધાર છે આયુર્વેદ અને ગૌ માતા. આ ચરક સંહિતાનો સૂત્ર છે 25મધ્યનું, આયુર્વેદનું આચરણ અમૃત સમાન કલ્યાણકારી છે એટલે આયુર્વેદો અમૃત મળે. લોગો બનાવવામાં ખૂબ વિચાર કર્યો, આ અમારો વેઇટિંગ રૂમ છે. આપણે થોડી પરફેક્શન થી સ્પીડ માં કામ થાય એટલે અલગ અલગ રોગ વાઇઝ બધા આંખના રોગ માટે, ગ્રહણી રોગ માટે, સ્કિન માટે, કેન્સર માટે, માઇગ્રેન માટે આ બધા સ્ટીકર બનાવ્યા એટલે ફટાફટ સ્પીડ આવે, વાર લાગે એની દવા લખવામાં, દવા ઓલરેડી લખેલી હોય અમુક દવા એડ કરવાથી એડ થઈ જાય
ગવર્મેન્ટમાં પહેલા હતા ત્યારે ગવર્મેન્ટ અમુક ઔષધિ આપણે બધાને લોકોને ફ્રીમાં આપતી, એટલે અમે જાળવી રાખ્યું છે બધી જ ઔષધિ વિતરણ ફ્રી છે, એટલે બધી ફ્રીમાં રાખી. ત્યારે જે દવા નહોતી આપણે બહારથી લખતા હતા એ વ્યવસ્થા આપણે અહીંથી કરી બહારથી, ત્યારે કાંઈ ફી નહોતી અને સ્ટાફની પગાર ગવર્મેન્ટ આપતો હતો. અત્યારે આપણે 25-30 સ્ટાફ છે, એટલે આપણે સિસ્ટમ એ રીતે રાખી છે કે જે લોકો નિરાધાર કે નિરાશ્રિત હોય, જેની આગળ પાછળ કોઈ ન હોય, એનું અંદરની દવા, એની તપાસ ફી અને એની બહારની દવા, આ બધી જ વ્યવસ્થા એમની નિઃશુલ્ક. એની પાસે આવવા જવાનું ભાડું ન હોય તો આવવા જવાની ભાડાની વ્યવસ્થા, 1500 લોકો અત્યાર સુધી એનો લાભ લઈ ચૂક્યા. તો સિસ્ટમ એની રહી, ખાલી ફીનું માળખું એક ચેન્જ થયું. ફીના માળખામાં બહુ મંથન કર્યું કે કઈ કોકે તમે 1000 રાખો જેથી આયુર્વેદની વેલ્યુ થાય, લોકો સ્ટેટસ બને, કોકે તમે ફી 30 રાખો, કોક 40 રાખો. પછી મનોમંથન કરતા એવું નક્કી કર્યું કે ફી આપણે કોઈ ફિક્સ રાખવી નથી, જેને જે આત્માથી લાગે એ દાનના રૂપમાં ફી લખાવો. એટલે ધારો કે એનો કેસ ફ્રીમાં નીકળી ગયો, એની ફી જે આપી છૂટી, આની દવા ફ્રીમાં મળી જાય, આ બધી સિસ્ટમ એની ઈ જ રહી અને એના કારણે વધારે વધારે લોકોને સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થઈ શકે. એટલે સિસ્ટમ અને બીજું જમવાની વ્યવસ્થામાં ગાયની આપણી 4 ગાય છે અત્યારે ચરવા ગઈ, એક શ્વેત કપિલા, એક કૃષ્ણ કપિલા, 2 સુવર્ણ કપિલા અને 1 દેશી ગાય છે. આ ગાય માતા ચરવા જાય એનો જે દૂધ આપણે અહીંયા મેડિકલ ઓફિસરને બધા દૂધથી વાપરે આ મેથીની કોફીને એમાં, અને એ છાસ પ્યોર સિંગ તેલની અંદર બધી રસોઈ 100 રૂપિયાની અંદર રોટલો, રોટલી 2 શાક, દાળ ભાત, બધું અનલિમિટેડ, જેને જેટલું ખાવું એટલું 100 રૂપિયામાં બધું. એ બપોરે જેને બહારની દવા છે એનો જે ચાર્જ થતો એનો ચાર્જ થતો હોય એને એની આપણે તો જમવાનું છે. આ બધું અવતરણ અને આ દેવોના વેદ અશ્વિની કુમાર આયુર્વેદ કથા ભાગ 1 અને 2 છે. સુરતમાં આપણી કથા થઈ, એટલે અત્યારે લોકો તંદુરસ્ત રહેવું હોય તો શું શું ધ્યાનમાં રાખવાનું, ક્યારે ખાવું, કેટલું જમવું, કઈ રીતે જમવું, પાણી કયું લેવું, ચાની જગ્યાએ મેથીની કોફી, તેલ કયું વાપરવું, દૂધ કયું વાપરવું, ઘી, મીઠું, ખાંડ, ગોળ, શાકભાજી, દાંતણ, ચોકલેટ, બિસ્કીટનો ઓપ્શન, પછી ગાયના ઘીના ટીપા નાખવા ફાયદા, શરદી ઉધરસ, ઝાડા ઉલટી, તાવમાં શું કરવું, નાના બાળકોને સુવર્ણ પ્રાસનના ફાયદા, ચૈત્ર મહિનામાં લીમડાનો મોર, ઉપવાસની સાચી પદ્ધતિ, વિરુદ્ધ આહાર, વ્યસન અને નિત્ય લઈ શકાય એવા ત્રિફળા ચૂર્ણ, રસાયણ ચૂર્ણ, આ બધું ઓપીડીનો વેઇટિંગ રૂમ છે અને અહીં પણ અગાઉ બતાવ્યું તેમ ખૂબ બધા દર્દીઓ અને તેમની સાથે આવેલા તેમના સ્વજનો અહીં આખો દિવસ સરસ રીતે સમય પસાર કરી શકે એવી સુંદર વ્યવસ્થાઓ છે. બોરેવિયા ડિફ્યુઝર એટલે પુનર્નવા, શાસ્ત્રમાં જે વયસ સ્થાપન એટલે ઉંમર ટકાવનારી જે ઔષધિ આપી છે 10 મેઇન એમાં એક છે. આનું લીલું મૂળ અને તમે આપો અને શક્ય નથી ક્રિએટિન ડાઉન ન થાય, મેં હજારો દર્દીને જોઈ લીધું. તો હવે આ અત્યારે અમે એ પ્લાનમાં છીએ કે આ જંગલમાં થાય અને કરાળ જમીનમાં થાય, ખેતરમાં ન થાય, હાંટોડો થાય, ઊભી હાંટોડી થાય, આ બેઠી સાંટોડી ન થાય. એટલે આનો તપાસ કરતા ખબર પડી કે આને બીજમાંથી થાય, એટલે હવે આનું મોટી કરશું, બીજનું કલેક્શન કરશું, પછી વાવશું, જેમ સહચર પસંદ થયું એમ આનું પરફેક્ટ થાય, પછી આપણે આની ખેતી પણ થાય એ દિશામાં કામ કરશું. કારણ કે કિડની ફેલરમાં મળી જાય અને ક્રિએટિન ડાઉન ન થાય એવું નેવર પોસિબલ, હજારો લોકોનો અનુભવ ના આધારે. પણ લીલી સાંટોડી લેવી પડે, અત્યારે અમે છે ને જે દર્દી હોય ને ગામડાવાળાને રાખીએ એને બહાર મોકલીએ, મારો સ્ટાફ જાય, ન હોય તો હું જાઉં કે આ તમે જોઈ લો, આનો ફોટો પાડી લો,
અને ઓકે કરો તમને મળી જાય તો તમારે દવા અડધા ટાઈમ સારું થઈ જાય. લાકડીના ડુંગરમાં મળી જાય. લાકડીના ડુંગરમાં બહુ થાય, પુષ્કળ છે. અડદ એને શાસ્ત્રમાં કીધું માંસપર્ણી, જીવન શક્તિ વાઇટલ ફોર્સ વધારનારી ઔષધિ છે. અત્યાર સુધીમાં ખડ તરીકે થતું, હવે આપણે મોટી કરીને બીજ કલેક્શન કરીને આગળનું ફાર્મિંગ કેમ થાય એ દિશામાંનું રિસર્ચ ચાલી રહ્યું છે. જંગલી અડદ, આ જંગલી અડદ, આ ભૂમિ આમ લખી હજાર દાણની આનુંથી આપણે રિસર્ચ કરી રહ્યા છે કે આગળ વધીને બીજમાંથી કેટલી માત્રામાં થાય. આપણે નાના છોડ છે, આ બધું ખડની ખેતી કરવાનું ચાલી રહ્યું છે. આ છે પારિભદ્ર, આ કાનના રોગ માટેની સારી ઔષધિ છે. ગર્ભપાત થતો હોય, ગર્ભસ્ત્રાવ થતો હોય, બાળક જીવતો ન રહેતું હોય એના માટે ઔષધિ પુત્રન જીવ. તમને ખાલી ઇન્ટરનેટ ઉપર તમારું ફ્લાવરિંગ જોશો, કૈલાસપતિ. કૈલાસપતિ એટલા માટે કે એક શિવલિંગ એની ઉપર હજાર નાગ એવો એના ફૂલ આવે અને એ બ્રહ્મરંધ્ર જેવો આકાર છે એટલે બ્રેન ટ્યુમરની આ સારામાં સારી મેડિસિન છે. આ કૈલાસપતિ મણાર સંસ્થામાં છે. હા છે, મણારમાં છે. જોઈએ અને કેટલા વર્ષે આવે છે, કેટલા વર્ષે આવે. ધારો કે આ વૃક્ષનું નામ છે વીર વૃક્ષ, એટલે વીર વૃક્ષ એટલે એના નજીક જવાથી ડર ભય ચિંતા દૂર થાય. બીપી લો હોય કે બીપી હાઈ હોય બેયમાં કામ કરે. હૃદય ચક્ર બ્લોક થાય એટલે ડર આવે, એટલે આનું ગુજરાતી નામ છે ટર્મલ, લેટિન નામ છે ટર્મેનેલી અર્જુના, ગુજરાતી નામમાં સફેદ હાજર, અર્જુન હાજર. આ વીર વૃક્ષ, આ જે છે એ રાજવૃક્ષ એટલે ગરમાળો, ગરમાળો એટલે આના નજીકમાં જવાથી નેતૃત્વ શક્તિના ગુણધર્મ આપણી અંદર ખીલે એટલે રાજવૃક્ષ. હા, બ્રહ્મવૃક્ષ જયારે બ્રાહ્મણ રસાયણ બનાવવાનું હોય ત્યારે આમાં બનાવવાનું. બ્રહ્મ વૃક્ષ એટલે ખાખરો પલાશ, એના પુષ્પમાં ને એમાં બધામાં બ્રહ્મ શક્તિ. અને આ છે આપણો ઉદુંબર, ઉદુંબરાય કલ્પ વૃક્ષાય નમઃ, એટલે બ્રહ્મ વૃક્ષ, રાજવૃક્ષ, કલ્પ વૃક્ષ, આમે જે છે મુનિ વૃક્ષ. હવે આમે દેખાય ને, હવે એ એક જ વર્ષનું છે, એટલી બધી હાઇટ કેમ થઈ? કારણ કે એ અગસ્ત્ય તારાની ચેતના ગ્રહણ કરે એટલી હાઇટ થઈ. અગસ્ત્ય તારો સપ્ટેમ્બર મહિના પૃથ્વી ઉપર દેખાય, માર્ચથી એપ્રિલમાં દેખાતો બંધ થઈ જાય, એના એનર્જી ગ્રહણ કરે પછી આને પુષ્પ આવે. જેવો દેખાતો બંધ થાય એટલે પુષ્પ ખરી જાય અને એ પુષ્પનું ચૂર્ણ દૂધ સાથે લઈએ એટલે આજ્ઞા ચક્ર શુદ્ધ થાય, માથાનો દુખાવો ન મટે એવું બને નહીં. મુનિવૃક્ષ, હા એ મુનિવૃક્ષ. એવી રીતે શ્રી વૃક્ષ એટલે બિલ્વો. સામે બાજુ આપણે નગોળ વાવી છે ઔષધિ માટે, બધી અલગ અલગ કાળી લાલ બધી વેરાય. આગળથી અહીંયા સુધી જાય એટલે 200-250 પ્રકારની બધા જ પ્લાન્ટ આપણી પાસે, બધી જ પહેલેથી છેલ્લે એક એક પ્લાન્ટ. બ્રહ્મશક્તિ વધારવા માટે યાદશક્તિ બુદ્ધિશક્તિ ખૂબ તમારો આ વિષય છે. ત્યારે પ્યોર ફોર્મમાં જો મેડિસિન વાપરીએ તો આયુર્વેદમાં વૈદ્ય રસાયણ આપ્યું, મંડુક પૈણા સુરસ પ્રયોજમ શિરેણ યષ્ટી મધુકશ ચૂર્ણમ રસો ગુડુચ્યાતુ સંપૂર્ણ પુષ્પા કલ્ક પ્રયોજક ખલુશંખ પુષ્પા. એમાં મંડુક પણ એટલે બ્રાહ્મણ, પણ એની ખાસિયત છે પાણી હોય ને તો થાય, એટલે જે પાણી આપણે પડે છે ને તો એનો સદુપયોગ કરી લીધો. બ્રાહ્મણી અહીંથી પછી બધાને કટિંગ આપી ખાઈ શકાય, કાચી ખાઈ શકાય, આનો રસ કરી શકાય, આનું ઘૃત બને, આની ઘનવટી બને, બ્રાહ્મી વટી બને, બ્રાહ્મી ચૂર્ણ બધું આરામથી થઈ જાય. કટિંગ થઈ જાય, તમારે ખાલી નાવલું હોય ને પ્લાસ્ટિક નું કોઈ પણ ડબલું, ડબલામાં માટી ભરીને પાણી ભરી રાખો ને એમાં વાઈ દો એટલે ગ્રોથ પકડી લે. પછી એને સીધી લીલી કીઓ એટલે સીધી જ આની અસર આવે, લીધા પછી એક કલાક કઈ નહીં લેવાનું. પાણીનો પ્રશ્ન રહે, પાણીનો પ્રશ્ન હતો કે જયારે આપણે ખાડો કરીએ તો 20 ફૂટ ની ગુફા કરી ચોમાસામાં પાણી ભરાય છે, એટલે પછી આપણે વિચાર કર્યો કે વૃક્ષ ઉપર કરવું, એ સાધના માટે ધ્યાન માટે છે.
અધ્યયન માટે એકમ એની ચાવી મારી પણ સૌથી વધારે વપરાતું ઔષધિ છે એ ત્રિફળા એટલે આમળા બેહડા અને આ છે હરડે એટલે ત્રિફળા અહીંયા છે હરડે હા હરડે કંટકારી અને બૃહતી આ દસમૂળ આયુર્વેદ માં સૌથી વધારે એટલે આપણે દસમૂળ અહીંયા દસે દસ મૂળ રાખે દસમૂળ સામે બધા જ પ્રકારના અલગ અલગ નાના મોટા બધી જ વેરાયટી આ બધાનો મૂળનો ઉપયોગ કરવાનો વૃક્ષો વાવી રહ્યા પણ ગુલમોર વાવે તો લોકોને ખબર નથી કે ગુજરાત મોટું થઈને પડી જવાનું છે. પછી વિલાયતથી ઘણા બધા વૃક્ષો વાવી રહ્યા એની જગ્યાએ વૃક્ષારોપણનું વૃક્ષારોપણ ઔષધિ ઉપયોગીતા અને ઔષધિ વનસ્પતિનો ઓરાય પોઝિટિવ તો લોકો આયુર્વેદિક વૃક્ષો વાવતા તે ઉદ્દેશ સાથે આ નર્સરી બનાવી છે આપણે અને આ નર્સરી અહીંથી ઉશેરી અને અમુક બહારથી મગાવીએ પણ ખરા અને એનું સંપૂર્ણ નિઃશુલ્ક ચાલે છે આ કાર્ય આપણું. ધારો કે કોઈને પણ આયુર્વેદ વૃક્ષ વાવવું હોય તો અહીં આવીને એને નિઃશુલ્ક પ્રાપ્ત થાય. શરત માત્ર એટલી વાવે એનો ફોટો મોકલવાનું મોટી કરવાની જવાબદારી હોય લઈ ગયા એમ તો અહીંથી બધા જ આંબળા છે બોરસલ્લી છે આજે અગસ્ત્ય મુનિ વૃક્ષ છે હાઈટ ખૂબ પકડે જબરજસ્ત વધે કૃષ્ણ કપિલા અને દરેક ગાય નું નામ કારણ કે નામ રાખવાથી એની સાથે આત્મીય સંબંધ સમજી શકે એટલે આનું નામ રાખ્યું છે સુકન્યા. આ ગૌ માતા નામ છે સુકન્યા કેમ કરતા છૂટે કે પછી આપી દે આપી દે એટલે આપી દે શ્વેત કપિલા કૃષ્ણ કપિલા એનું નામ ગોપી ઓલા નામ બલવી આનું નામ બનશી આનું નામ સુકન્યા અને આનું નામ છે કૃષ્ણ. જે પ્રારબ્ધ કર્મ થી રોગ હોય ને એમાં ગાય ની આવી રીતે વાલ ને સેવા કરવાથી તમે એક જ દવા એની દવા આપો પણ આ ભેગ થાય એટલે રોગ માંથી બનશે એટલે માત્ર સર્વ ભૂતાનામ નાના બાળક ને આપણે કેમ પંપાળતા હોય નમસ્તે મહેન્દ્રભાઈ. મિત્રો, આપણે ડોક્ટર મહેન્દ્રસિંહ સરવૈયાના આ અષ્ટાંગ આયુર્વેદ ધામની મુલાકાત લીધી. આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આટલો સમય ફાળવી અમને આ ધામની ધામના દર્શન કરાવ્યા, ઔષધિઓની માહિતી આપી. આયુર્વેદાચાર્ય તરીકે આપ સમાજને હેલ્થ માટે શું સંદેશ આપવા માંગો છો? આયુર્વેદ તો એક સાગર છે પણ સાગરને ગાગરમાં સમાવવાનો પ્રયાસ કરું
કે ભારતીય સનાતન વૈદિક પરંપરાનો એક અદ્ભુત અમૂલ્ય રત્ન અને સમુદ્ર મંથનમાંથી જે સાર રૂપે નીકળ્યું એ આયુર્વેદ રૂપી અમૃત છે. અને એ અમૃતનું આપણે આચરણમાં મૂકીએ, જીવનમાં મૂકીએ, માત્ર ને માત્ર રોગમાંથી મુક્ત થવા માટે પણ નહીં અને થઈએ જ અવશ્ય, પણ એનો ઉપયોગ જીવનભર તંદુરસ્ત રહેવા માટે કરીએ ત્યારે આપ સૌનો મારો આગ્રહ છે ચરક સુશ્રુત આદિ સંહિતાનું અધ્યયન કરીએ અને આયુર્વેદાચાર્ય જે નિયમ બતાવે એ નિયમનું અનુસરણ કરીએ અને જીવનભર તંદુરસ્ત રહીએ. ખૂબ ખૂબ આભાર ફરી આપનો અને ખૂબ સુંદર સેવા આપ સમાજને આપી રહ્યા છો, ફરીને આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.